હેલો દોસ્તો, વેલકમ ટુ રંજન એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. ડિપ્લોમા સેમેસ્ટર 1 DCC સબ્જેક્ટ આપણે શરૂઆત કરી હતી, અને પહેલાના લેક્ચર્સમાં ઇન્ટ્રોડક્શન આપ્યું હતું ભાઈ કેટલા ચેપ્ટર આપણે ભણવાના છે. હવે એનું જે સૌથી પહેલા નંબરનું ચેપ્ટર છે યુનિટ નંબર 1, તો એની આપણે શરૂઆત કરીએ છીએ, બરાબર. હવે આની અંદર સૌથી પહેલાં હું તમને થોડુંક બેઝિક જણાવી દઉં કે ભાઈ એસી શું છે, ડીસી શું છે. એટલે તમને મગજ નહીં રહે કે ભાઈ એસી સપ્લાય, ડીસી સપ્લાય. આપણે સબ્જેક્ટ ભણીએ છીએ અત્યારે DCC, એટલે કે DC સર્કિટ. તો સૌથી પહેલાં એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. તો એમાં આપણને બે ટર્મ મગજની અંદર હોવી જોઈએ કે ભાઈ એસી એટલે શું છે, એટલે કે અલ્ટરનેટિંગ કરંટમાં શું ફેર છે અને DCમાં શું ફરક છે, બરાબર. તો આપણે બે ટર્મ્સ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં આપણે એસી એટલે એનો મતલબ થાય ઓલ્ટરનેટિંગ કરંટ, બરાબર. અને જ્યારે આપણે DC લખીએ છીએ, બરાબર, તો એનો મતલબ થાય ડાયરેક્ટ કરંટ. આ ફૂલ ફોર્મ થયા કે એસી અને ડીસી. પણ હવે આપણે જ્યારે વ્યાખ્યા લખવી છે તો વ્યાખ્યા કઈ રીતના થશે? તો કે વ્યાખ્યાને તમે આવી રીતના લખી શકો છો ભાઈ, દિશા અને માન, અને માન, માન એટલે કે એને મેગ્નિટ્યુડ કહેવામાં આવે છે, મેગ્નિટ્યુડ. દિશા અને માન સમયની સાપેક્ષ બદલાય છે, તેને અલ્ટરનેટિંગ કરંટ કહેવામાં આવે છે. સેમ એનાથી ઊંધું આપણે એને લખવાનું, તો કે દિશા અને માન સમયની સાપેક્ષ બદલાતા નથી, તેને આપણે ડાયરેક્ટ કરંટ કહેવામાં આવે છે. આ બે વસ્તુ થઈ. ઇંગ્લિશમાં લખવું હોય તો ઇંગ્લિશમાં તમે એમ લખ્યું છે ભાઈ, ડાયરેક્શન એન્ડ મેગ્નિટ્યુડ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. અને DCની વ્યાખ્યા લખવી હોય તો ડાયરેક્શન એન્ડ મેગ્નિટ્યુડ ડઝ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. હવે આપણે સમજીએ કે ભાઈ આ જે સ્ટેટમેન્ટ છે એ કેવા શું માંગે છે. તો કે તમે એક વસ્તુ સમજો કે આપણે છે ને એસીનો એક વેવ આવે, સાઇન વેવ, એની અંદર તમે જુઓ છો તો આવી રીતના આપણને સાઇન વેવ મળે છે. તો માનો કે આ એક કરંટનો ગ્રાફ છે, બરાબર. આપણે કરંટ લખીએ છીએ, અહીંયા આપણે ઓમેગા ટી લખીએ છીએ. તો અહીંયા 0 પોઈન્ટ ઉપર છે ને કરંટની વેલ્યુ શું છે, તો કે 0 છે. પણ એના પછી થોડોક ટાઈમ આપણે આગળ વધી જઈએ, બરાબર, તો ત્યાં આપણે કરંટની વેલ્યુમાં ફેરફાર થઈ જાય છે. ત્યાર પછી તમે આગળ વધશો તો હજી જો કરંટની વેલ્યુ વધી, હજી અહીંથી કરંટની વેલ્યુ જાઓ. સમયની સાપેક્ષ શું થાય છે, તો કે કરંટની વેલ્યુ બદલાય છે, બરાબર. એટલે કે આપણે કીધું માન એટલે કે મેગ્નેટ્યુડ. અહીંયા તમે જો કરંટની વેલ્યુ મેક્સિમમ થઈ ગઈ, ત્યાર પછી તમે જો હવે એમાં ઘટાડો આવતા 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 પાછું 0 થઈ ગયું, બરાબર. હવે ત્યાર પછી કરંટની ડાયરેક્શન બદલાય છે, એટલે આપણે કીધું દિશા અને માન સમયની સાપેક્ષ બદલાય છે. એટલે આ પોઈન્ટ હવે તમે જો નેગેટિવની અંદર છે ને વેલ્યુ ચેન્જ થતી જશે. હવે નેગેટિવ હાફ સાયકલ, બરાબર, અને પોઝિટિવ હાફ સાયકલ, તો અહીંયા નેગેટિવ મેક્સિમમ વેલ્યુ મળી. માનો કે આ 100 હોય પ્લસ 100, તો અહીંયા માઇનસ 100 હશે. પછી હવે વાલી વેલ્યુમાં જો હવે ઘટાડો આવશે અને પાછું અહીંયા 0 થશે. આ એક સંપૂર્ણ સાયકલ થઈ, બરાબર. તો દિશા અને માન સમયની સાપેક્ષ બદલાય છે, એટલે જો મેગ્નિટ્યુડ સતત ચેન્જ થતો રહે છે, અને ત્યાર પછી તમે જુઓ કે ભાઈ દિશા પણ બદલાય છે, બરાબર. એટલે ડાયરેક્શન, આને આપણે પોઝિટિવ હાફ સાયકલ કહીએ છીએ, આને આપણે નેગેટિવ હાફ સાયકલ કહીએ છીએ, જ્યારે DCની અંદર આવું થતું નથી. સેમ આ એક સાઇન વેવ દોરેલો છે, પણ આવી રીતના સ્ક્વેર વેવ હોય તો સ્ક્વેર વેવની અંદર પણ એમ જ થાય છે. પણ આમાં તમે એક વસ્તુ જુઓ, મેગ્નિટ્યુડ એક ફિક્સ વેલ્યુ ઉપર થઈ જાય છે, બરાબર. પણ આ છે તો એસી જ, ઓકે, સ્ક્વેર વેવ છે. પછી આવી રીતના ટ્રાયંગ્યુલર વેવ હોય તો આ પણ એક એસી જ છે, એસી સપ્લાય જ કહેવામાં આવે છે. પણ વધારે પડતું આપણે એસી સપ્લાયને સાઇન વેવ તરીકે દર્શાવતા હોઈએ છીએ, એટલે આ આવી રીતના હોય છે. એટલે અહીંથી આપણને સમજવા મળે કે ભાઈ દિશા અને માન સમયની સાપેક્ષ બદલાય છે, એટલે આપણી પાસે બે વસ્તુ થઈ, પોઝિટિવ અને નેગેટિવ. બીજી રીતે સમજાવું તો કે ભાઈ તમે આવી રીતના કોઈ પણ એક રજિસ્ટર છે, બરાબર. હવે આ એસીનો સાઇન છે, બરાબર, મતલબ કે સિમ્બોલ છે, અહીંથી આપણે કરંટ ફ્લો થાય છે. તો એક વસ્તુ સમજો, અહીંયા જેવી રીતના કીધું પોઝિટિવ અપ સાયકલ, તો પોઝિટિવ અપ સાયકલમાં અહીંયા હું એક્સ નામ આપું છું, એમ વાય. પોઝિટિવ અપ સાયકલમાં કરંટ ફ્લો એક્સથી વાય ફ્લો થશે, જ્યારે નેગેટિવ અપ સાયકલમાં કરંટ છે ને એ વાયથી એક્સ તરફ ફ્લો થશે, બરાબર. અહીંયા એક્સથી વાય તરફ ફ્લો થયો, નેગેટિવ અપ સાયકલ આવશે તો કરંટની ડાયરેક્શન બદલાઈ જશે, એટલે કે દિશા બદલાશે. તો વાયથી એક્સ તરફ ફ્લો
થશે, એટલે આને આપણે અલ્ટરનેટિંગ કરંટ કહેવામાં આવે છે. બરાબર, હવે ડીસીની વાત કરીએ તો ડીસીની અંદર છે ને આપણે એક ફિક્સ જ વેલ્યુ છે, કરંટની એક ફિક્સ વેલ્યુ થઈ ગઈ. બરાબર, હવે આમાં કોઈ વેલ્યુમાં ચેન્જ થશે નહીં અને ડાયરેક્શનમાં પણ ફેરફાર નહીં થાય. એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ જો તમે આવી રીતના રજીસ્ટર છે, બરાબર, અહીંયા તમે પોઝિટિવ ને નેગેટિવ કરંટ આવી રીતના ફ્લો થયો તો અહીંયા આપણે એક્સથી વાય જ કન્ટિન્યુ કરંટ ફ્લો થતો રહેશે. મેગ્નિટ્યુડની આપણે વાત કરીએ તો અહીંયા 5 વોલ્ટમાંથી 3 વોલ્ટ મેગ્નિટ્યુડ ફેરફાર કરી શકીએ આપણે કરીએ તો, નકર એક કોન્સ્ટન્ટ મેગ્નિટ્યુડથી કન્ટિન્યુ આવતું રહેશે. જ્યારે આમાં કન્ટિન્યુ મેગ્નિટ્યુડમાં ફેરફાર થતો રહી છે. બરાબર, એટલે આ બેઝિક ટર્મિનોલોજી છે કે ભાઈ આપણને મગજની અંદર બેસેલું હોવું જોઈએ. ભાઈ અલ્ટરનેટિંગ કરંટ એટલે શું કીધું? તો કે દિશાને માન સમયની સાપેક્ષ બદલાય છે. બરાબર, ડીસી કરંટ તો કે ભાઈ દિશાને માન સમયની સાપેક્ષ બદલાતા નથી. બરાબર, બીજા નંબરનો પોઈન્ટ તો કે ભાઈ અલ્ટરનેટિંગ કરંટની અંદર એટલે કે એસીની અંદર ફ્રીક્વન્સી હોય છે. બરાબર, ફ્રીક્વન્સી એટલે કે જેને આપણે ગુજરાતીની અંદર આવૃત્તિ કહેવામાં આવે છે, આવૃત્તિ હોય છે. આપણા ઇન્ડિયાની સ્ટાન્ડર્ડ ફ્રીક્વન્સી કેટલી છે? તો કે 50 હર્ટ્ઝ છે. 50 હર્ટ્ઝ કહેવામાં આવે છે. આપણી ઇન્ડિયાની સ્ટાન્ડર્ડ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, એટલે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. જ્યારે ડીસીમાં ફ્રીક્વન્સી હોતી નથી. બરાબર, ફ્રીક્વન્સી 0 એટલે કે શૂન્ય હોય છે. આના ઘણા બધા ફાયદા પણ છે એ આગળ તમને ભણવામાં આવશે. બરાબર, અત્યારે ખાલી આટલું મગજની અંદર રાખવાનું છે ભાઈ એસીની અંદર ફ્રીક્વન્સી હોય છે, ઇન્ડિયાની સ્ટાન્ડર્ડ આપણી ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે, જ્યારે ડીસીમાં ફ્રીક્વન્સી 0 હોય છે. ડીસીમાં ફ્રીક્વન્સી હોતી નથી કારણ કે આ કોન્સ્ટન્ટ વેલ્યુ છે ને. હવે અહીંયા તમે જો ફ્રીક્વન્સીનો મતલબ શું થયો? આ એક સાયકલ, નંબર ઓફ સાયકલ પર સેકન્ડ. તો કે એક સેકન્ડની અંદર આવી કેટલી સાયકલો થાય છે? બરાબર, આવી રીતના તો કે આવી 50 સાયકલ થાય તો એને આપણે ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. 50 હર્ટ્ઝ એક સેકન્ડની અંદર આવી સાયકલ થઈ. બરાબર, એના પછીનો પોઈન્ટ તો કે એસીને સ્ટોર કરી શકાતો નથી. સ્ટોર કરી શકાતો નથી, જ્યારે ડીસીને સ્ટોર કરી શકાય છે. સ્ટોર કરી શકાય છે. બરાબર, સિમ્પલ વસ્તુ છે. તમે જે મોબાઈલથી આ વિડીયો જુઓ છો તો એ મોબાઈલની અંદર બેટરી છે, બેટરી આપણે ડીસી છે. બરાબર, ભલે આપણે ચાર્જર છે, ચાર્જર આપણે 230 વોલ્ટ એસી આપીએ છીએ, પણ ચાર્જરની અંદર શું થાય છે? રેક્ટિફાયર હોય છે, એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે અને ડીસીથી આપણો મોબાઈલ ચાર્જ થાય છે. બરાબર, એટલે ડીસીથી આપણો મોબાઈલ ચાર્જ થાય છે, એટલે બેટરી જ્યાં પણ સ્ટોરેજ આવે ને એટલે એનો મતલબ ડીસી આવશે. એસીની અંદર શું થાય છે? તો કે ભાઈ પોઝિટિવ ઓપ્સાઇકલમાં ચાર્જ થાય તો નેગેટિવ ઓપ્સાઇકલમાં ડિસ્ચાર્જ થઈ જાય. ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રોસેસ, એટલે એસીને આપણે સ્ટોર કરી શકતા નથી, જ્યારે ડીસીને આપણે સ્ટોર કરી શકીએ છીએ. એટલે આપણે મોબાઈલની બેટરી ડીસી હોય છે, બીજી કોઈ પણ બેટરી છે, કારની બેટરી છે, ટુ વ્હીલરની બેટરી છે, એ બધી જ ડીસીથી વર્ક કરતું હોય છે. અને એની જે મોટર હોય છે એ પણ ડીસી હોય છે. અત્યારે બેટરીવાળી ગાડી આવે છે તો એની અંદર એ ડીસી મોટર પણ આવતી હોય છે, કારણ કે બેટરી ડીસી છે તો એ મોટર એ ડીસીનો જ ઉપયોગ કરવામાં આવશે. બરાબર, એટલે આ બેઝિક વસ્તુઓ છે જે એસી અને ડીસી વચ્ચે આપણને ખ્યાલ હોવો જોઈએ. એનાથી જ આપણે આગળ ભણી શકીએ અને વધારે ને વધારે આપણને આઈડિયા આવતો જાય. બરાબર, પાછું એક વખત જોઈ લઈએ તો કે એસી એટલે શું? તો કે અલ્ટરનેટિંગ કરંટ દિશાને માન સમયની સાપેક્ષ બદલાય છે. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ દિશાને માન સમયની સાપેક્ષ બદલાતા નથી. વેવ્સ તમને અહીંયા આપેલા છે. બરાબર, ફ્રીક્વન્સી હોય છે, એસીની અંદર ફ્રીક્વન્સી હોય છે 50 હર્ટ્ઝ હોય છે, ડીસીમાં ફ્રીક્વન્સી હોતી નથી. એસીને સ્ટોર કરી શકાય છે. બરાબર, સોરી, એસીને સ્ટોર નથી કરી શકાતો, જ્યારે ડીસીને સ્ટોર કરી શકાય છે. બરાબર, બેઝિક વસ્તુ છે. ફોટો લઈ લ્યો અને નોટ્સ ખાસ બનાવતા જાજો. નેક્સ્ટ આપણે જોઈએ.